पटेल ने रींगणा बहु सारा थयेला एटले रींगणा आप्या ले लवा। रींगणा जोईने मोढामां पाणी आव्युं, आखा भरीने शाक करा एवा छे, सीधो घेरे गयो आपी आव्यो। અને આજને આજ આખા ભરીને શાક કરજે। આવ્યો પાછો મીંડ્યો હંચો આકવા, પણ વારે વારે હબડકા બોલાવે, આજ તો આખા ભરેલા રીંગણાનું શાક ખાઈશું, આખા ભરેલા રીંગણાનું શાક ખાઈશું। બપોર સુધી સબડકા બોલાવ્યા, બપોર થયા હોશે હોશે ઘેરે આવ્યો, જમવા બેઠો, ત્યાં તો અડદની દાળ પીરસી। લહો કે આજ તો રીંગણાનું શાક કરવાનું હતું, ભરીને કરવાનું હતું, અને દાળ કેમ? એને બૈરી કહી દાળ ઓરી દીધી હતી, તો હવે શાક કાલે કરશું। અને લવાનો મગજ ગયો, રાંડ તને હાંગા પટેલ નો કોઈ ન મળ્યો, ઓનો મગજ ગયો, એટલે એને હાંગા પટેલ ના કુવામાં ઠબકાઈ રહ્યું। જય સ્વામિનારાયણ! પછી શાક કોણ બનાવી દે? પછી તો લવો ગયો બોમ્બે, 12 વર્ષ સુધી સંચો આક્યો, ખૂબ કમાણો, પછી 12 વર્ષે ગરગવાનો મેળ પીડ્યો, અને રીંગણાનો વઘાર 12 વર્ષે બેઠો, એના કરતા 12 કલાક જાળવી ગયો હોત તો આ વાત મેં એટલા માટે કરી, આવું કઈ થાય તો જાળવી જાજો, નહીતર લવાનો મેળ 12 વર્ષે ખાઈ ગયો તો હવે 12 વર્ષે ખાય એમ નથી। પેલા વાળા એમને માટા મારે છે તો બીજા વાળા એ તો રાહ જ ન જોવી। એક વખત તૂટ્યું એટલે તૂટ્યું, પછી પૂરું। જય સ્વામિનારાયણ! ધીરજતાની ખામીને કારણે લોકો કેવા પગલા ભરે છે। થોડીક શ્રદ્ધા રાખીએ ભગવાનનું ભજન કરવામાં, પ્રભુ સારું કરશે। ભજન કરો, શ્રદ્ધાથી કરો, રાહજો રાહજો। तू गोविंद गोविंद गाए जा, तेरी श्रद्धा भक्ति बढ़ाए जा। तू गोविंद ભજન કરજે, ગોપાળ ગોપાળ કરજે। સંતો જતા રહ્યા, પેલો ખેડૂત હાલતા ચાલતા ખાતા પીતા ગોપાળ ગોપાળ કર્યા કરે, એમાં ભૂલી ગયો નામ ગોપાળ ને બદલે ચોફાળ શરૂ કર્યું, ચોફાળ ચોફાળ ચોફાળ। ભગવાન લક્ષ્મીજીને કે મારા 1000 નામ છે, આને મારું નવું નામ પાડ્યું, આ નામ છે કઈ ડિક્શનરીમાં? ચાલો તપાસ કરીએ કોનું ભજન કરે છે ભગવાન। અને લક્ષ્મીજી ખેડૂતની વાડી આવ્યા, લક્ષ્મીજીએ પૂછ્યું તું કોનું ભજન કરે છે? બોલે તારા ધણીનું। ભગવાન ધામમાં છી આવ્યા એની વાડી, ભજન કરતો તો તો ભગવાન સામે ચાલીને પધાર્યા। ઓ ખુદહી મિલને આયેગા, ઓ ગોવિંદ ગોવિંદ ગાય જા, તેરી
बढ़ाए जाको इत्थम निर्दोष रूपम सकल गुण गणालंकृतम दिव्य मूर्ति ज्ञात्वा श्रीवासुदेवम भजत भुवि सदा मुक्तये भवमदीया। भगवान श्री हरि के भक्त जनों, भगवान ने विषय जने निर्दोष भाव छे, गम्मे ते चरित्र करें छता प्रभु मां क्यारे संशय न थाय। ये तो अग्निवत है, अग्निमा तमे गम्मे ते नाखो ए क्यारे अपवित्र नथी थातो, एम भगवान चाहे तेवा चरित्र करे छता प्रभु क्यारे पण दोष रूप नथी। एना संबंधे करीने बधुं निर्दोष थाय छे, निर्गुण थाय छे। भक्तजनो, आम परमात्मानो महिमा समझीने जे भक्ति करे छे मुक्त दशान पामे छे, भगवानना धामनो अधिकारी थाय छे। अद्भुत ज्ञान आप्युं छे प्रभुए, परमात्माना स्वरूपनुं ज्ञान। घाटी छे ने, चार घाटी मैली एक घाटी छे, आ घाटीनुं ज्ञान न थाय, घाटी ने ओळंगी नहीं तो मुक्ति असंभव छे। ज्ञान तो थवुं जोईए, ज्ञान एटले जाणवुं, जे वस्तु जेम छे एम जाणवी एनुं नाम ज्ञान, भगवाननुं स्वरूप जेम छे एम जाणवुं एनुं नाम ज्ञान। भगवान केवा छे, उपनिषदमां लख्युं छे, कोई एवुं कहे के हुं भगवाननो महिमा यथार्थ जाणी गयो छुं, एने बिलकुल महिमा नथी भगवाननो, ख्याल ज नहीं भगवान नु स्वरूप केवु छे। रिवर्सिबल है ये, हुं भगवान नो महिमा जाणु छु, एने बिल्कुल ज्ञान नथी। अने कोई एवुं कहे छे हुं भगवान नो महिमा जाणी ज न शीख्यो, केटला युगो थी मेहनत करू छु, जाणी ज न शीख्यो, एने संपूर्ण ज्ञान छे। तमने समजाय छे के? હું ભગવાનના મહિમાનો પાર પામી ન શીખ્યો એવું જે સમજે છે એને સંપૂર્ણ જ્ઞાન છે। હું પાર પામી ગયો છું આવું જે માને છે એ અભૂત છે, કારણ કે ભગવાનના મહિમાના પારને પોતે નથી પામી શીખ્યા। ભગવાન એવું કહે છે મારો મહિમા કેટલો છે એ મને ખબર નથી, પોતે જો પોતાનો મહિમા ન જાણી શીખ્યા હોય તો બીજા કોની તાકાત છે। સંસ્તુયતે યો નિગમે સહસ્ત્રવદનાદિભિ, કોની તાકાત છે? આવો પ્રભુનો મહિમા છે, નિયંતા માલિક સ્વતંત્ર ભગવાન છે, એની ઈચ્છા વિના સુકું પાંદડું હલવાને સક્ષમ નથી। મદભયાત વાતી વાતો એમ આવો પ્રભુનો મહિમા છે। માનવ જાણે મેં કર્યું કરતલ હે દુજો કોઈ, થતું હશે આપણાથી એ કરે એમ થાય, એ કરે એમ થાય। ન્યૂટન ના હૃદયમાં એક દિવસ એવો સંકલ્પ વિઠ્યો, હલો હલો, મહાન વૈજ્ઞાનિક ન્યૂટન ના હૃદયમાં એક દિવસ એવો સંકલ્પ વિઠ્યો, એમ થયું આ બ્રહ્માંડ નું સર્જન કોણે કર્યું હશે, આ બધું કેમ ચાલતું હશે, સમયે સમયે સૂર્ય ચંદ્ર ઉદય અસ્તપણાને પામે, શિયાળામાં ઠંડી પડે, ઉનાળામાં ગરમી પડે, ચોમાસામાં વરસાદ થાય, જળના બુંદમાંથી મનુષ્યની ઉત્પત્તિ થાય, આપણે ખોરાક ખાઈએ એનું લોહી લાલ બને, આ બધું કેમ થતું હશે? મહાપુરુષોના હૃદયમાં આવા પ્રશ્ન ઉઠે છે, બુદ્ધિશાળી હોય ને એને આવું સૂજે, આ બધું કેમ થાય? આવો ક્યારેક ક્યારેક વિચાર કરવો, ભગવાનનો મહિમા સમજવા માટે ક્યારેક આવો વિચાર કરવો, બધું કેમ થતું હશે, કેવી ગજબની સૃષ્ટિ બનાવી છે પ્રભુએ, કોઈ દિવસ ફેરફાર જ નથી થતો, કોઈ દિવસ સૂર્યને એમ થયું કે આ માથું દુખે છે કલાક મોડો ઉગું થયું, કોઈ દિવસ આપણે ખેંચી બે કલાક એના ટાઈમે જ ઉગે, ટાઈમે જ આથમે, આપણે લાઈટ કરતા ભૂલી જઈએ પણ એનો ટાઈમ થાય આથમી જાય, બધું બરાબર ચાલે, એમ સહેજે ફેરફાર નથી થતો, સહેજે ખોરાક ખાઈએ એના કેટલા રૂપાંતરો થાય છે, કેટલા રૂપાંતરો, અને ભગવાને કેવું શરીર બનાવ્યું આપણું, તો આંખની જગ્યાએ આંખ રાખી, કાનની જગ્યાએ કાન,
પાછું ડબલ ડબલ એક એક સ્પેર માં રાખ્યા. આંખ પાછળ રાખી હોત તો ગજબનું બનાવ્યું છે શરીર. કેટલી બધી વસ્તી છે તેમ છતાં એક માણસ જેવો બીજો માણસ ન મળે. બીબા કેટલા હશે ભગવાનની પાસે? પાર વિનાના બીબા, કોઈ લાંબા ને ટૂંકા ને કાળા ને ગોળા ને ધોળા ને ઠીંગણા ને બધું અલગ અલગ જ હોય એમ, ગમે એમ જોવાનું કઈક ફેર તો હોય જ. કેટલા બધા બીબા છે પ્રભુની પાસે. હા, કેટલા બધા બીબા. કોયલનો કંઠ મધુર બનાવ્યો, દાડમના દાણા કેવા ગોઠવ્યા છે. દાડમને ફોલી નાખજો ને પછી એમને ગોઠવી દેજો. હાલો પોતે હકેલ લઈએ, એમને ગોઠવી દેવાનું. મયુરના પીછાનો કલર જાય કોઈ દી? તમે ગમે એટલો મોંઘો કલર લાવો, બે પાંચ પચીસ વર્ષે ઉડી જશે, એનો કલર એવો ને એવો પીછાનો કોઈ દિવસ નથી જતો. કીર્તારે કલર પીળો છે, એવો કલર કોઈ ન પૂરી શકે. બૂટ આપણે ગમે એટલા મોંઘા લઈએ, ઘસાઈ દે, પગના તળિયા ગહાણા કોઈ દી? બાપાના ધળિયા ગહાઈ ગયા, બદલાવા પડે એમ છે. મંગાવ્યા છે વિદેશથી નવા, થયું કોઈ દિવસ? એક અંગ આપણો નાશ પામે એવું ને એવું અંગ બીજું કોઈ ફિટ કરી દે તો આપણે એમ કહીએ કે કોથી ખોટી છે, એવું ને એવું ફિટ કરી દેવું પડે. એક ડોક્ટર છે અમારા જાણીતા, આંખની તકલીફ થઈ પછી ઓપરેશન કરાયું, 90 લાખ નો ખર્ચ કર્યો, અત્યારે અમેરિકામાં છે. તેમ છતાં એ આંખ માણસની આંખ જેવી ન લાગે, જોઈએ તો આપણને વિકૃત લાગે. 90 લાખ નો ખર્ચ કર્યા પછી કુદરતી આંખ ન બની શકે. એ હે કુદરત કી તાકાત, એ હે કુદરત કી તાકાત. ક્યારેક વિચાર કરવો, આ ગજબની સૃષ્ટિ પ્રભુએ કેમ રચી હશે? ન્યૂટન ને એવો વિચાર થયો, નદી નાળા પર્વત વૃક્ષ વેલી સમુદ્ર મનુષ્ય પશુ પક્ષી કેવું ગજબનું બધું. એને કોન્ફરન્સ બોલાવી, વૈજ્ઞાનિકો બધા આવ્યા. ન્યૂટને વાત કરી કે આ જે કઈ ચાલે છે એની પાછળ કોઈ